મારું નિવેદન છે જે લક્ષના માધ્યમથી ઘરે સાંભળે છે અથવા અહીંયા એમને, કે આ જ ગંગાના કિનારે મનમાં એટલો સંકલ્પ, અને સંકલ્પ ન કરીએ કે તો કમસે કમ એક વિચાર તો હળવો કરજો કે ભાઈ જીવન ગયું એ ગયું, પણ હવે છે ને ન કરવાના ધંધા કરીને ન ખાવાનું ખાઈને પૃથ્વી ઉપર ભાર નહીં બનીએ. પૃથ્વી ઉપર ભક્તિ કરી, સેવા કરી, ભગવાને આપણને આપ્યું છે ધન આપ્યું, શરીર આપ્યું, મન આપ્યું, તો કંઈક સારા કામ કરીએ, ઉજળા કામ કરી શકાય, સદુપયોગ કરી શકાય, શારીરિક શક્તિનો, આર્થિક શક્તિનો સમાજના હિત માટે, કલ્યાણ માટે સદુપયોગ કરી શકાય, જેથી ઈશ્વરના ઓર લાડીલાને વાલા બનીએ, અને ભગવાન આપ્યું છે એની કરતાં હજાર ગણું આપે. પણ જો આ સંસ્કાર ન હોય, જો આ સત્સંગ ન હોય, અને અહંકારમાં એનથી ઉતરી ગયેલા દોસ્તારોની જ વાત આપણે આપણીથી ઉતરી ગયેલાની માનતા હોય, કારણ કે ઊંચો સંગ આપણને હદે નહીં, આપણી વાહવા કરનારા અને આપણું લૂંટવાવાળા આપણને ચડાવે ને એ આપણને હારા લાગે. લે લે તું તાર ટુકડો તુઈ લે, બીડી તુઈ લે, બોટલ તુઈ લે, એ આપણને હારા, એની હારે જવાનું. જે સંતો આપણને રોકે, માળા કરાવે, હે એની પાસે નહીં જવાનું, કેમ ન કરે, આપણે તરી જાય, પેઢીઓ તરી જાય, આપણે તરવાનું નથી. આ આપણા આપણી જુઓ સ્થિતિ જુઓ, અને માણસનો આ રોગ છે હકીકત. આપણું આપણું સાહિત્ય, આપણી સંસ્કૃતિ, આપણું વેદ એક શિક્ષા આપે છે કે તમે તમારાથી થોડા કંઈ આગળ છે એનો સંગ કરો તો તમે આગળ આવો. હું 5,000 રૂપિયા રડતો, 5 લાખ રડતો એની આરે રહું તો 10 થાય કદાચ, પણ જે કોરો રખડતો એની આરે રહું તો 5માંથી જાયશ. અગર હું કોઈ વિદ્યા ભણવા માગું છું, ગણિત, હિસ્ટ્રી, કોઈ પણ સબ્જેક્ટ, તો એમાં જે સ્કોલર હોય, જે વિદ્વાન હોય, એની હારે રહું તો મને 2 દાખલા ક્લિયર થાય. હવે કાળા અક્ષર કુહાડે માર્યા ભેંસું શેરી, એની હારે રહું ડૉક્ટર થવું કોઈ. વિદ્યાનું ક્ષેત્ર હોય, ધનનું ક્ષેત્ર હોય, કે ભક્તિનું ક્ષેત્ર હોય, તમારીથી જે આગળ છે એની હારે જશો તો આગળ જવાના ચાન્સ છે. સીધી પોલિસી છે, સીધી વાત છે ને. તો એમ આપણે ભગવાનની ભક્તિ, ભગવાનને વાલા બનવું છે તો જે ભક્તિમાં આગળ છે, પ્રેમમાં, સંસ્કારોમાં, એનો સંગ આપણે કરવો પડશે. પણ આપણે યાત્રામાં આવીએ ને તો એ સંતોની હારે નહીં, આપણી જેવા હોય ને એની હારે જ મજા આવે.